નમસ્તે મિત્રો, આપણે અત્યારે કોરોનાનું સંક્રમણ એ સુરત શહેરમાં વધતા જઈ રહ્યા છે. ખાસ કરીને અનલોકના સમયમાં જે રિલેક્સેશન્સ આપવામાં આવ્યું હતું અને જે રિલેક્સેશન્સના જે સંક્રમણ થયું છે એ ખૂબ વધારે છે. એના માટે જે એરિયાઝ અને જે વિસ્તારમાં અને જે યુનિટ્સમાં વધારે કેસો મળ્યા છે એમાં ડાયમંડ યુનિટ્સ છે, કેટલાક કિસ્સાઓમાં પણ ટેક્સટાઇલ યુનિટ્સમાં પણ વધારે કિસ્સાઓ આપણને મળેલા છે. જે ઓલરેડી ક્લસ્ટર થયેલા હતા એ વિસ્તારોમાં પણ કેસીસ અત્યારે વધી રહ્યા છે. એટલે આ સંજોગોમાં હું દરેક શહેરીજનને વિનંતી કરું છું કે આપણે કોઈ પણ રીતે આ સંક્રમણને નોર્મલી નહીં લઈએ. કેટલા વિસ્તારોમાં, દાખલા તરીકે કતારગામ વરાછા વિસ્તારોમાં એવું એક ફિલિંગ હતું લોકોને કે આ ખાલી શરદી ખાંસી ઉધરસ અને બુખારનું તાવનું વસ્તુ છે, એમાં કોઈ કોરોના છે નહીં. અને એના કારણે લોકોમાં ખૂબ એક જે ભ્રમ ફેલાયા હતા એના કારણે કેસીસ પણ વધ્યા છે. હું બધાને વિનંતી કરું છું કે આપણે કોઈ પણ રીતે આ જે કોરોના છે એને લાઇટલી નહીં લઈએ. અત્યારે રિલેક્સેશન જે થયેલું છે એ રિલેક્સેશન્સ ખાલી આપણા આર્થિક ગતિવિધિઓ માટે અને એક માનસિક તંદુરસ્તી માટે, એમાં કોઈ પણ રીતે કોઈ પણ આપણે સેલિબ્રેશન નહીં કરીએ, કોઈ પણ સાથે ભેગા નહીં થઈએ, જેના કારણે કોરોનાનું સંક્રમણ વધારે થઈ શકે. ખાસ કરીને અત્યારના સમયમાં આપણે ખૂબ જે તકેદારી રાખવાનું એ છે કે જ્યારે પણ ભેગા લોકો થાય છે ત્યારે માસ્ક પહેરવાનું ખૂબ જ જરૂરિયાત છે. અને કોઈ પણ રીતે આ સમયમાં આપણે ક્લોઝ્ડ એન્વાયરમેન્ટમાં જ્યાં એર કન્ડિશન હોય એ એર કન્ડિશન્ડ હોલ અથવા એર કન્ડિશન્ડ જગ્યા ઉપર વધારે લોકો જ્યારે ભેગા થતા હોય છે ત્યારે એક વ્યક્તિને અગર સંક્રમણ હોય તો બીજા તમામને સંક્રમણ થવાનું શક્યતાઓ વધારે રહેલા છે. એ વિષયે આપણે ડાયમંડમાં વધારે કેસો હોવાના એ આપણા ધ્યાન ઉપર છે, આપણા જાણમાં છે. અને આગામી દિવસોમાં આપણે બધા જે છે એ સાથે મળીને કોરોનાનો સંક્રમણનું એને હટાવવાનું છે. ખાસ કરીને દરેક શહેરીજનને વિનંતી કરું છું કે જે આયુષ મંત્રાલયના બાબતો છે, સંસમની બટી છે અથવા ઉકાળા છે, એ તમામ વસ્તુઓ આપણે ખૂબ વધારેમાં વધારે ઉપયોગ કરીએ. હોમિયોપાથીના જે દવા છે આર્સેનિકમ આલ્બમ, એનું વધારેમાં વધારે જે પ્રમાણે એનું ડોઝ છે એ ડોઝમાં વધારે લોકો એને સેવન કરે એના ડોઝ પ્રમાણે. અને એના સાથે સાથે આપણે કોઈ પણ શરદી તાવ અને શરદી ઉધરસ હોય અથવા બીજા લક્ષણો જે કોરોનાના હોય એ હોય તો ઇમિડિએટલી એ જે છે એ ડૉક્ટરના જે તકેદારી, ડૉક્ટરના જે પ્રિસ્ક્રિપ્શન લઈને આપણે હોમ બેસ્ડ આઇસોલેશન રહીએ. આપણને કોઈ પણ લક્ષણ હોય તો કોઈ પણ રીતે પરિવારના બીજા સદસ્યને એ ચેપ ના પહોંચે એના માટે તમામ તકેદારી રાખીએ. પોતે આઇસોલેટ થવાનું છે અને આઇસોલેટ થઈને જે છે એ સારવાર થઈ શકે છે. બહુ ઓછા લોકોને એનું જે છે એનું ઇમ્પેક્ટ થતા હોય છે. લગભગ 10 થી 15% લોકોને સામાન્ય લક્ષણ જોવા મળે છે, પરંતુ કેટલાક કેસીસમાં એ લક્ષણો ખૂબ ગંભીર પણ થતા હોય છે અને મૃત્યુ થાય છે. એટલે એ જે મૃત્યુ છે એ કોરોનાના સાથે એ જોડાયેલા છે. એટલે જરૂરી એ છે કે આપણે તમામ લોકો એ તકેદારી રાખવાનું જરૂરિયાત છે. અને જે લોકો આ વિષયને ખૂબ લાઇટલી લે છે અને ગંભીરતાથી નથી લેતા એ લોકોને જે છે હું એક સતર્કતા અને સચેતન રહેવા માટે અપીલ કરું છું. અને આગામી દિવસોમાં શહેરીજનોના નિરામયનું ખૂબ અપેક્ષા રાખી બિરમું છું. ધન્યવાદ.